અને ત્રણ આંકડાય એટલે છસો જેટલા સાધુ ભલે અમે અલગ અલગ વિચારતા હોઈએ બધા એકની જ આગનામાં એ આંગળી ઊંચી કરવાનું કે એટલે બધાય આંગળી ઊંચી કરવાની એ આંગળી નીચી કરવાની કે એટલે નીચી કરી દેવાની એ અમારી સાથે પ્રેમથી રહે છે ક્યારે પ્રેશરથી કામ નથી લેતા પ્રેશર તમે તમારી આખી લાઈફ સ્ટાઇલ પ્રેશરમાંય બનાવી દીધી પ્રેશરથી ક્યારેય જિંદગી લાંબી નથી ચાલતી જિંદગીને સરસ રીતે ચલાવ્યો પ્લેઝર જોઈએ છે પ્લેઝર આવે પછી પ્રેશરની જરૂર જ નથી નવું વર્ષ વીતે સરસ એ છા છે આજે ત્રણ પોઈન્ટ તમારી સામે મૂકવા છે આ ત્રણ પોઈન્ટ જો બરાબર જીવનમાં એપ્લાય થઈ જાય ને અહીંથી ઉઠતી વખતે તમે નક્કી કરશો જો મારા જીવનમાં ત્રણ પોઈન્ટ આવે તો મારું આ વર્ષ તો અચૂક કેવું રહેશે સરસ નંબર એક વર્ષને સુંદર એટલે ગુડ યર આ ગુડ યર બનાવવું છે એની પહેલી કન્ડિશન તમારી કંપની ગુડ કંપની જોઈએ છે કંપની એટલે આ લિમિટેડ કંપની ને અનલિમિટેડ કંપની એ કંપની નહીં સમજતા તમે તો બધા બિઝનેસમેન ને એટલે સીધી કંપની એટલે કંપની ઉપર જ હતા અંગ્રેજીમાં કંપનીનો અર્થ શું છે સાવ સીધી સાધી ગુજરાતીમાં કહું ગુડ કંપની એટલે સત્સંગ વાર સુધારવું છે આ વર્ષે નક્કી કરો કે મારે કોની સાથે કંપની રાખવી ત્રણ શબ્દ છે આ બધી કંપની કહેવાય તમારા જીવન ને ખોટી દિશામાં તાણી જાય એને બેડ કંપની કહેવાય અને તમારા જીવનને સાચી દિશા તરફ લઈ જાય એને કઈ કંપની કહેવાય ગુડ તાકાત છે બેડ કંપનીમાં આખી લાઈફ ને ખતમ કરવાની વરસ નહીં એક વર્ષ માટે તમે તમારી મૈત્રી એવી વ્યક્તિ સાથે કરી દો આખું અંગ્રેજી મેં ઠેકાણે લખ્યું છે તમે શું છો એ જાણવા માટે મને તમારો કોઈ ડેટા નથી જોઈતો તમારી દોસ્તી કોની સાથે છે એનો ડેટા આપી દો એના પરથી હું કહી દઉં તમે કોણ છો હરિભદ્ર સુરેશ્વરજી મહારાજે પણ બહુ સુંદર શબ્દ લીધા અથમિત જોગમ અને લલિત વિસ્તાર ની અંદર મહાપુરુષે શબ્દ મૂક્યા સેવી દ્રા